તો કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં કર્ણાટકમાંથી પસાર થઈ રહી છે ભારત જોડો યાત્રા શરૂ થયા બાદ રાહુલ ગાંધી વધુ સક્રિય બન્યા છે અને તમામ મુદ્દા ઉઠાવતા જોવા મળે છે રાહુલે ટ્વીટ કરી કહ્યું કે તે એક મહિલાને મળ્યા જેના ખેડૂતપતિએ પચાસ હજાર રૂપિયાની લોનને કારણે આત્મહત્યા કરી હતી આ સમયે રાહુલે ફરી એકવાર બે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક ભારત જ્યાં મૂડીવાદી મિત્રોને છ ટકા વ્યાજે લોન મળે છે અને કરોડોની નોન માફી મળે છે અને બીજું ભારત જ્યાં ખેડૂતોને જીવન ચોવીસ ટકા વ્યાજે દેવું અને મુશ્કેલીઓથી ભરેલું હોય છે રાહુલે કહ્યું કે આ બે ભારતને દેશમાં સ્વીકારવામાં આવશે નહીં વાસ્તવમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણા લોકોને મળી રહ્યા છે તેમાંના ભાગના ગરીબ અને બેરોજગાર લોકોનો સમાવેશ થાય છે આ દરમિયાન તેની ઘણી એવી તસવીરો પણ સામે આવી જેને જોઈને લોકો ભાવુક થઈ ગયા લોકો તેમની તમામ સમસ્યાઓ રાહુલને જણાવી રહ્યા છે કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાત સપ્ટેમ્બરે કેરળથી શરૂ થઈ હતી આ યાત્રા ત્રીસ સપ્ટેમ્બરે

રેલી ભારતીય જનતા પાર્ટી સમર્થિત કાર્યક્રમ હતો ઉપરાંત તેમણે કટાક્ષ કર્યો કે તેઓ તેમના ભાષણ દરમિયાન માત્ર મોદી ચાલીસા વાંચે છે છે આગેવાની હેઠળના જૂથને પણ ડુપ્લિકેટ તરીકે ઓળખવામાં આવે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદીયમાં પાર્ટીએ દાવો કર્યો કે શિંદે કેમ્પે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ દશેરા રેલીમાં લગભગ બે હજાર બસો ફરવા માટે પચાસથી સો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હશે કાર્યક્રમમાં હાજર રહેલ સમર્થકો અને બે લાખથી વધુ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું ઇવેન્ટ એક ફેશન શો અને બ્યુટી પેજન્ટ જેવી હતી નોંધનીય છે કે જ્યારથી શિંદે અને શિવસેનાના અન્ય ધારાસભ્યોએ પાર્ટીના નેતૃત્વ સામે બળવો કર્યો છે ત્યારથી ઉદ્ધવ ઠાકરે તેમના પર નિશાન સાધતું રહ્યું છે કે દરેક બળવાખોર ધારાસભ્ય પચાસ બેઠકો જીતી છે ખોકે અથવા પતિલી જેવો અર્થ વફાદારી બદલવા માટે રૂપિયા પચાસ કરોડ સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે રેલી શિવસેનાના નામે આયોજિત કરવામાં આવી હતી પરંતુ તે ભાજપનો કાર્યક્રમ હતો તેમના ભાષણમાં નકલી શિવસેનાના અગ્રણી નેતા શિંદેએ મોદી શાહ ચાલીસાનું વાંચન કર્યું હતું દશેરાની સાંજે શિવસેનાના બંને જૂથોએ મેગા રેલીઓ યોજી હતી જ્યારે ઠાકરે દાદર વિસ્તારમાં શિવાજી પાર્કમાં તેમની રેલીને સંબોધિત કરી હતી ત્યારે શિંદેએ બીકેસી ખાતે એક સભાને સંબોધિત કરી હતી શિવસેનાના ઓગણચાલીસ ધારાસભ્યો બાર સાંસદો શિંદે સાથે ગઠબંધન ધરાવે છે તેમજ દસ અપક્ષો છે બુધવારે ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ પત્ની અને ભત્રીજા મંચ પર હતા એકનાથ શિંદેના જૂથને શિવસેનાના ધનુષ્ય અને તીરના ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો છે જે માટે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શનિવાર બપોર સુધી જવાબ આપવા કહ્યું છે આ મામલે ચૂંટણી પંચે પહેલા બંને જૂથોને પોતાની વાત અને લખાણ સાત ઓક્ટોબર સુધી આપવા કહ્યું જેમાં ચાર ઓક્ટોબરે એક પત્રમાં શિંદે જૂથ ચૂંટણી ચિહ્નની અરજી પર તત્કાલ સુનાવણી કરવા તેમજ ત્રણ નવેમ્બરે થનાર અંધેરી પૂર્વ બેઠકની ચૂંટણી પહેલા ચૂંટણી ચિહ્ન ફાળવણી કરવા અપીલ કરી હતી આ વર્ષે બે મહિનામાં શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી થઈ હતી શિંદે જૂથ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ્ય બાણ પોતાને મળે તેવી માંગ કરી રહ્યા છે રાષ્ટ્રીય ચૂંટણી પંચમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આવ્યા બાદ એક વ્યક્તિ એક સીટ નિયમ લાગુ કરવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે ખૂબ જોર આપ્યું છે પહેલી વખત બે હજાર ચારમાં આ પ્રસ્તાવ ઇલેક્શન કમિશને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ અઢાર વર્ષમાં આ નિયમને લાગુ કરવાના સંબંધમાં અમુક પ્રગતિ થઈ શકી નહોતી જોકે ફરી એકવાર ચૂંટણી પંચે નવી રીતે આ નિયમને લાગુ કરાવવા પર જોર આપવાનું શરૂ કર્યું છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર એકવાર ફરી આ પ્રસ્તાવ વિચાર માટે કેન્દ્રની પાસે મોકલ્યો છે સાથે જ કેન્દ્રીય કાયદા મંત્રાલયની સાથે આ મુદ્દે ઇલેક્શન કમિશનની ચર્ચા ચાલુ છે જ્યારે બે હજાર ચારમાં પહેલીવાર ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે એક વ્યક્તિ એક બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને તર્ક આપ્યો હતો કે જો એક વ્યક્તિ બે બેઠક ઉપર ચૂંટણી લડે છે અને બંને જગ્યાએથી જીત્યા બાદ એક સીટ ખાલી કરે છે તો પેટા ચૂંટણી કરાવવામાં પાછો ખર્ચ આવે છે એક રીતે આ રૂપિયાનો દુરુપયોગ છે અને જોતા સીટ છોડનાર ચૂંટાયેલ ઉમેદવારે સરકારના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવા માટે નિયમ બનાવવાની ભલામણ ચૂંટણી પંચે કરી હતી